નાના સિમ્મર બંદરના માછીમારોની વધી મુશ્કેલી. પહેલાં પ્રવાસન સ્થળ દીવે ખદેડ્યા, તો હવે ગુજરાત સરકારનો ક્ષાર અંકુશ વિભાગ જગ્યા ખાલી કરાવવા કરી રહ્યું છે દબાણ. કેન્દ્ર અને રાજ્ય સરકારની તુતુમેમેમાં માછીમારો બન્યા બેઘર. ઉના તાલુકાનું સિમર બંદર એ સદીઓથી બહુ મોટું નામ ધરાવે છે. મુગલો, અંગ્રેજો અને પોર્ટુગીઝ સમય અત્યાર સુધી ઉના તાલુકાનું આ સિમર બંદર જગવિખ્યાત બન્યું છે. ઉનાના તમામ બંદરો પૈકીમાંનું એક બંદર ગણવામાં આવે છે, જ્યાં વર્ષો માછીમારો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આજે આ માછીમારો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બે વિભાગના કારણે ટલ્લે ચડ્યું છે અને અહીં વસતા માછીમારો હવે બેઘર થવાની તૈયારીમાં છે. કારણ કે ઉના નજીક આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની અમુક જમીન પોર્ટુગીઝ શાસન સમયથી સિમર બંદરમાં આવેલી છે અને ત્યાં વર્ષોના વર્ષો સુધી લોકો વસવાટ કરીને માછીમારી કરી રહ્યા હતા અને એ લોકો દીવના નાગરિક હતા અને દીવના લોકોને મળતી તમામ સવલિયત પણ તે પરિવારને મળતી હતી. પરંતુ અચાનક 2016માં આ તમામ પરિવારોના નામ દીવમાંથી કમી કરી નાખવામાં આવે છે અને તેના રહેઠાણો પર માત્ર 2 દિવસમાં બુલડોઝર ફેરવીને જમીન ખાલી કરાવી નાખતા આ પરિવારો સિમર બંદરમાં જ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગની જમીનમાં રહે છે અને ત્યાંથી માછીમારી ઉદ્યોગ કરે છે. ત્યારે સિંચાઈ વિભાગે આવતા 2 દિવસમાં આ જમીન ખાલી કરીવાની નોટિસ આપતા આ 2500થી વધુ લોકો હવે ક્યાં જશે તે સવાલ ઊભો થયો છે. એક તરફ સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે અને આ સિમર બંદરના માછીમારો બેઘર બની રહ્યા છે. સિમર બંદર ભૌગોલિક રીતે પણ માછીમારી માટે મહત્વનું છે. ભૂતકાળમાં એક મોટો ખાનગી ઉદ્યોગ પણ અહીં આવવાનો હતો, પરંતુ સંજોગવશ તે કોડીનારમાં જતો રહ્યો. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે દીવને આ જમીન આપીને કોઈ ફાયદો થવાનો નથી તેવું લોકો જણાવી રહ્યા છે, કેમ કે સિમર અને દીવ વચ્ચે 20 કિલોમીટરનું અંતર છે. સાથે આ જમીન આપી દેવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 1 લાખથી વધુ લોકોની રોજગારી પર અસર થશે અને લોકો બેરોજગાર થશે. સિમરની એક બાજુ દીવની જમીન છે તો બીજી તરફ ફોરેસ્ટની જમીન છે, ત્યારે માત્ર આ 13 એકર જમીન જ સિમરને બંદર તરીકે ચાલુ રાખશે. જો આ જગ્યા ચાલી જાય તો સિમર બંદર કાયમી માટે બંધ થઈ અને ઇતિહાસમાં દર્જ થઈ જશે. ત્યારે સરકારે દીવની આસપાસમાં આવેલ ગુજરાતની જમીનમાંથી તેને ટુકડો આપીને સિમર બંદરને બચાવી લેવું જોઈએ, જેવી માંગ માછીમાર અગ્રણીઓ અને એજન્સીઓ દ્વારા થઈ રહી છે. એક તરફ ગુજરાતના તમામ બંદરોના વિકાસ કામો પૂરજોરમાં હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે ઉના તાલુકાનું એક આખું બંદર જ બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરકાર આનો વ્યવહારિક ઉકેલ લાવે તેવી લોકોની માંગણી છે. નાનાભાઈ દાનાભાઈ ગુજર્યા અને અમે અહીંયા વર્ષોથી માછીમારો કરતા આવ્યા. અમારા બાપ દાદા પણ માછીમાર કરતા અને અમારે આ દીવમાં અમે પહેલાં રહેતા, તો દીવવાળાએ કે અમારી જગ્યા ખાલી કરો, તો અમે એની જગ્યા ખાલી કરી દીધી. અમને ખેડૂત લોકોએ આશ્રય આપ્યો ગુજરાતમાં આવ્યા, તો ના દીવવાળા ગુજરાતવાળાને કહે કે અમને અમારો જગ્યા આપો, એટલે ગુજરાતવાળાએ અમને નોટિસ ફટકારી. 15-16 તારીખનો ઓર્ડર આપ્યો છો અને એ પાડવા માગે, અમને અહીંથી અમારા સાધન હટાવવા માગે, તો અટાણે અમે રોજગારમાંથી બેરોજગાર થઈને જઈએ ક્યાં? દીવવાળાએ તો અમને બેરોજગાર કરી દીધા, તો અટાણે ગુજરાતવાળા પણ અમને બેરોજગાર કરવા માગે તો અમે ક્યાં જઈએ? અમારા સાધન આમ ખસેડવા માગે તો ન્યા સાહેબ સાધન અમારે રહે એમ નથી, ન્યા ભાંગી જાય, ન્યા ભાંટ છે, કાદી છે, એની હિસાબે અમારા સાધન ભાંગી જશે, આ એટલામાં રહે એમ છે. તો અહીંયા પણ એ ક્યાં સાધનએ નથી અમે એને રાખવા દેવા માગતા, અને તમે જલ્દી ખાલી કરો, તો અમે જાઈએ ક્યાં? આ કેટલા 80 ઓડી છે, 80 ઓડીને 3000-4000 મજૂર કામ કરે અને એની રોજીરોટી મેળવે, તો એ બધીના પેટ ઉપર પાટું મારવા માગે છે, તો અમેને કોઈ પણ રસ્તો આપો. કંઈ પણ અમે અધિકારી પાસે જઈએ તો કોઈ પણ અમારી બાવડી નથી ચાલતા, કે કોઈ અમને સારું માર્ગદર્શન નથી દેતા, તો અમેને આ કહેવા હું માગીને અમે જાઈએ ક્યાં? આ કંઈ પણ અમને કોઈ સરકારને અમારી વિનંતી છે કે જો તમારે ખાલી કરવું હોય તો અમને કાંઈ પણ જગ્યા આપો, અમને કાંઈ રહેઠાણ આપો અને અમારી
રોજગારી થાય એવું અમને મદદ કરે એવું અમે સરકારને વિનંતી કરીએ. સોનાબેન સોલંકી છે. બેન, અહીંયા તમારે આ જગ્યા વહીવટી તંત્ર ખાલી કરવાનું કહી ગયા છે, શું છે સમગ્ર મામલો? હવે લોટી શું દઈ જાય કે ખાલી કરીને ભૈયા જાવ કે અહીંથી, તો અમે જઈએ તો જઈએ કા, અમે પહેલા રહેતા હતા કેન્દ્રમાં, ઘણો સમય થયો, પછી 60-70 વર્ષ થઈ ગયા, તો કોઈ મજાના અમે સંતોષ થી રહેતા હતા. ઓસિતા ના લોટી સાપીને વૈયા ગયા, તો અમને માયા ને તો હું વાંચતા આવડે, અમારા આદમી બોટુ માં વૈયા ગયા હતા. એટલે અમને કીધું કઈ 2 દિન નું, તો 2 દિન માં તો અમને કઈ કામ માં કઈ હૈયે ન રહ્યું ને, આદમી ને કઈ ન કીધું, આદમી વૈયા ગયા બોટુ લઈને, એમ બાયું વધ્યું, એ લોકો સાધન લઈને આવીને બધું ભાંગીને ભૂકો કરી નાખ્યું. પછી એમની બાઈઓ મારા બસ્સાને લઈને ઊભી ગયું, એ લોકોની રીતે પાણી ને બધું અમારું ઢોરી નાખ્યું, કઈ વધવા ન દીધું. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે કોઈ સરકાર નેતો આવે ને અમને કહી જાય કે અહીંયા તમારા બોટું રાખો ને અહીંયા તમારા ઝૂંપડા રાખો. અત્યારે તમે ક્યાં રહ્યો છો? કેન્દ્ર સરકારની જગ્યામાં? નહીં, ગુજરાતમાં રહીએ છીએ. અમે જુડમાં રહેતા હતા, તો એ ગુજરાત વાળા માલિક કે કે અમે આમાં વાતા નથી, તો તમે સાપરા બાંધો ને તમારા છોકરાને રોટલા રાંધીને ખવડાવો કે હા જુડમાં થોડું રહેવાય. પછી અમે આજ 5-7 વર્ષથી રહીએ, ક્યાં સુધી સરકાર અમને કાંઈ ન કીધું. બરાબર અમારો તહેવાર આવ્યો ને અટાણે અમારી સિઝન ચાલુ થઈ ને અમને કે પાડીને વૈયા જાઓ, તો અમે ક્યાં જઈએ? અમને કોઈ ખાડીનો કિનારો આપો, કાંઈ બોટું રાખો, અહીંયા ઝૂંપડા રાખો ને તમારા છોકરાને કામીને ખવડાવો. અમને કોઈ સહાય નથી કરી. અમારા વાવાઝોડામાં કટલી બૂટ ભાંગી ગઈ, અમારા ઝૂંપડા પડી ગયા, પણ સરકાર તરફથી કોઈને સહાય આપી નથી. મારું નામ મુકાભાઈ કાનાભાઈ બાંભણિયા. દાદા, શું આ જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે, શું છે વિગત? ગત અમે એમ છે કે અત્યારે અમે રહેતા હતા પોર્ટુગીઝની જગ્યામાં, અમે રહેતા હતા અટાણે વર્ષોથી, અમારા પેઢીઓને પેઢીઓ વહી ગયું, એમાં 3-3 પેઢી અમારી વહી ગઈ. ત્યાર લગી અમને કોઈ અટકાવ્યા નતા, પોર્ટુગીઝ વાળાએ આવીને અમને ડાયરેક્ટ કીધું કે તમારું ખાલી કરી નાખો. એ અમે બધા આજની માણસો બધા અમે દરિયામાં વહી ગયા, બોટ લઈને વહી ગયા હતા, તો એ લોકોએ આવીને અમારે અહીં બાયો બાયડા માણા હતા, તો એ લોકોએ પાડીને બધું ભાંગી તોડી નાખ્યું બધું. હવે અત્યારે અહીંયાથી અમે ખાલી કરીને આવ્યા, તો અમે અત્યારે ગુજરાતની જગ્યામાં આવ્યા છે, તો અત્યારે ગુજરાત સરકાર અમને અહીંથી ખાલી કરાવે છે, તો ગુજરાત સરકાર ખાલી કરાવે તો અમે ગુજરાતના આવી ગયા છે, તો ગુજરાતના માણસો અમને ખાલી કરાવે તો અમે જઈએ ક્યાં? અટાણે અમારે 80-70 બોટ છે, તો એની પાછળ અમે 4,000-5,000 વસ્તી અમે અટાણે રોજગાર કરીને રોટલા ખાઈએ છીએ, તો હવે અત્યારે અમને ખાલી કરાવે તો અમારો આધાર કંઈ પણ અમને કોઈ ગુજરાત સરકાર અમને સહાય નથી કરી શકતી, તો અમે અટાણે જઈએ ક્યાં? તમે કોઈને રજૂઆત કરી? તો અમે કોઈને રજૂઆત કરી, અમે અટાણે ગુજરાત સરકાર છે, તો ગુજરાત સરકાર અમારી નથી માનતી, તો અમારે કોનું કરવાનું? જે અમારી મેઈન સરકાર છે, તો અમારી મેઈન સરકાર અટાણે રોજગારી અમારી સંભાળતી નથી, અટાણે બેઇજ્જતી અમારી કરીને અટાણે હવે અમારા 12-12 ને લઈને કે તમે ખસેડીને વૈયા જાઓ, તો હવે અત્યારે અમે ક્યાં જઈએ? તો અમારી બોટોનું અમને કંઈ પણ ગુજરાત સરકાર અમને કંઈ મદદ કરે કે અમારી રોજગારી અમારા અમારી બોટો છે, અમારી બોટોને રાખવાનું સાધન આપે, અમને માણસોને રહેવાની વ્યવસ્થા આપે. બસ.